વસંત ભાઈ ની બાઈ રીહામણે છે, એની બાઈ ન્યા નથી, એનો પરિવાર ન્યા નથી, વસંત ભાઈ એકલા છે, ઈ એની બાઈ ને રાખી એકા નથી, એની બાઈ રીહામણે છે અને એના સમાધાન ન કરી શકે, એના પર્દાફાશી ન કરી શકે. વસંત ભાઈ તમે તમારી બાઈ ને પેલા તેડી લ્યો, તમે તમારા ઘરનું પેલા સીધું કરી લ્યો, પછી બીજાના પર્દાફાશ કરવા. આ બેન તમને રોય છે, તમારી પત્ની પણ રોય છે, તમારી બાઈ રીહામણે છે અને મારી વાત વાહિયાત લાગતી હોય તો વસંત ભાઈ ની ઘરવાળી ક્યાં છે એના ઘરે જઈને પૂછી લેજો. વસંત ભાઈ ની ઘરવાળી રીસામણે છે અને ઈ ભાઈ મારા પર્દાફાશ કરે છે મારા ઘરે. વસંત ભાઈ ને કોમેન્ટ મારો કે દાદા એ તને હૂતું નથી, તું જો પેલા તું આ જો કે પર્દાફાશ એને કહેવાય. બાકી એવા સિંગલ સિંગલ તું રેકોર્ડિંગ મૂકીશ તો એમાં બધા વિચારે કે આવું કોઈ પણ વ્યક્તિ હોય તો કોઈ બે કોથરો પી ગયો હોય ઈ ફોન કરે ને ઈ રેકોર્ડિંગ ચડે ક્યાં, એનાથી તમારી વેલ્યુ નો વધે નો વધે. હા મેં ફોન કરનાર વ્યક્તિ કોણ છે, એની અંદર દમ શું છે એમાં હોય, બાકી તો કઈ. ભગત ભગત ખાલી જે ઓલા બાપુના વિડિયા મૂકો છો આપણે સતાધારના મહંતના, એ તો તું તોડબાજી કરવા હાથ મૂકો. જે ઓલા ગઢવીના 5 લાખનું સમાધાન કીધું તો બાપુને 2 કરોડમાં ધરપાડવા જ એટલે. અને નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો આજથી થોડા સમય પહેલા મનસુખભાઈ રાઠોડે એક વિડીયો વાયરલ કર્યો હતો, જેની અંદર મિત્રો અસ્મિતાબેન નામના એક મહિલાનો ફોન આવે છે મનસુખભાઈ રાઠોડ ઉપર. મિત્રો અસ્મિતાબેન જે છે એમની સાથે એક ફ્રોડ થયો હતો, જેની અંદર મિત્રો અસ્મિતાબેને એક વ્યક્તિને પોતાના ઘરેણાં આપી અને સામેવાળા વ્યક્તિએ અસ્મિતાબેનના ઘરેણાં ઉપર લોન લીધી હોય તેવી વાત તેઓ મનસુખભાઈ રાઠોડ પાસે કરી રહ્યા હતા, જ્યારે સામેની વ્યક્તિ મિત્રો અસ્મિતાબેનને ન દાગીના કે ન પૈસા પરત આપતો ન હતો, જેને લઈને મિત્રો તેમની મનસુખભાઈ રાઠોડ પાસે મદદ માંગી હતી. ત્યારબાદ મિત્રો મનસુખભાઈ રાઠોડનો આ વિડીયો વાયરલ થતાં મનસુખભાઈ રાઠોડના વિડીયો દ્વારા આ બેનને ન્યાય મળ્યો હતો અને તેમના દાગીના પણ તેમને પરત મળી ગયા હતા. પરંતુ મિત્રો કહેવાય છે કે જે પાળીએ એ જ સામો થાય છે, એટલે મિત્રો મનસુખભાઈ રાઠોડ સાથે પણ બન્યું છે. આવો મિત્રો અસ્મિતાબેનની મદદ કરીએ, અસ્મિતાબેનના દાગીના પરત પણ આવી ગયા છે. ત્યારબાદ મિત્રો અસ્મિતાબેન જે છે એ વસંત ચાવડા સાથે ફોન પર વાત કરી રહ્યા છે અને જેની અંદર તેઓ મનસુખભાઈ રાઠોડ ઉપર પોતાની પાસેથી પૈસા પડાવવા હોય એવી વાતો કરી રહ્યા છે, જેને લઈને મિત્રો વસંત ચાવડા પણ મનસુખભાઈ રાઠોડ ઉપર આક્ષેપ લગાવી રહ્યા છે. જેન્દ્ર મિત્રો બેનનું કહેવું એવું છે કે મનસુખભાઈ રાઠોડે તેમની પાસેથી 2000 રૂપિયા લીધા છે. જેમ કે મિત્રો મનસુખભાઈ રાઠોડ આ સમગ્ર મામલાનો ચોખવટ અને આ હકીકત શું છે એની વાત કરવા માટે લાઈવ આવ્યા છે. તો મિત્રો આવો સાંભળીએ કે આ વસ્તુની હકીકત શું છે અને આ વિશે મનસુખભાઈ રાઠોડ શું કહેવા માંગી રહ્યા છે. તેમણે મિત્રો સમગ્ર ઘટના જે છે એના વિશેની હકીકત જાણો અને મિત્રો વસંત ચાવડાએ મનસુખભાઈ રાઠોડ વિશે જે આક્ષેપો લગાવ્યા છે તેમણે મિત્રો મનસુખ રાઠોડની કામગીરી વિશે તમે પણ 2 શબ્દો કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. એ પહેલાં મિત્રો આપ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, સાથે જ બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. થવાનું કારણ એટલું છે કે જે કઈ વિરોધ કરે છે, હવે અત્યારે ભુવાઈ ખોટે ખોટા આજે કીર્તિભાઈ દેતાને પણ ફોન કરીને એક ઓડિયો મુકાયો અને જે કઈ મેટર હોય તો મનસુખભાઈની મેટર હોય તો મનસુખભાઈને પહેલા ફોન કરવો જોઈએ કે મનસુખભાઈ આવું આવું ફલાણા ભાઈ કહે છે, આ વાત તથ્ય છે કે. પણ હવે આવડા લોકો ખાલી એક વ્યક્તિનું રેકોર્ડિંગ કરી અને મૂકી દઈએ. આજે વસંતભાઈએ પણ એક રેકોર્ડિંગ મૂક્યું છે, બેન છે જુનાગઢના, જુનાગઢ જિલ્લાના મજેવડી ગામના અસ્મિતાબેન, એને એના દાગીના મળી ગયા છે. એ વિડીયો પણ અત્યારે અપલોડ થઈ ગયો છે. પણ જે કાંઈ એવા અહમ સંતોષી માણસો હોય આ જગતમાં જેને જેનું આવ્યું ને એને બધાની માથે કસોટી પડી છે, જેને જેની માથે કસોટી પડેલ માની લો કે આ સત્યનો રાહ આય છે, વિરોધ કરવો પડે ને. પછી ભાઈ કોઈ સમાજના હોય, કોઈ પણ જ્ઞાતિના હોય, કરતા હોય છે. અને અત્યારે વસંત ચાવડાએ એક વિડીયો ચડાવ્યો છે, જોકે સમાજની અંદર હવે એ તો એવી રીતે કરે ભાઈ આ છે, પણ એના કાંઈ મતલબ નથી કે સજ્જનતા સોનું ઈ સોનું થઈએ ભાઈ, એમાં ડાઘા ન પડે સાહેબ. આ થોડા લુગડા પહેર્યા ને એટલે મીરાબાઈએ કીધું કે બાપુ ચૂંદડી ઓઢું તો રંગ ચૂવે અને રંગ બે રંગી બે હોય, મેં તો ઓઢું કાળો કામળો મને ડાઘ ન લાગે કોઈ. હવે એક વ્યક્તિનું રેકોર્ડિંગ કરી ચડાવી દે મારા એક એક વિડીયોની અંદર આખી યુટ્યુબ ચેનલમાં એક એક ઓડિયો સાંભળી લ્યો, એમાં મૂળ હુંથી મેં ફોન કર્યા છે. આ વસંતભાઈ ના માં તો ગામલો ફોન કરે તો એનો ઓડિયો સીધો મૂકી દે, લ્યો ભાઈ થાંભી લ્યો,
એમ ન હોય જો એ બેને કીધું છે તો એમાં અમે ફોન કર્યો તેના રેકોર્ડિંગ રજૂ કરવા જોઈએ અને એમાં કીધું કે 2000 રૂપિયા આવે જેને સોગંદનામા કરવા કારણ 300 રૂપિયાના સ્ટેમ્પ આવે છે ટાઈપના ખર્ચા એને નોટરી કરાવો તો ગાંડો હોય એને ખબર પડે 2000 રૂપિયાનો ખર્ચો થાય અને એ વકીલને દેવા પડે ટાઈપ વાળાને મને કોઈએ કોઈ 2000 રૂપિયા આપેલા હોય તો એવું મારું કોઈનું રેકોર્ડિંગ હોય તો રજૂ કરવું જો ભારત દેશની અંદર યુટ્યુબના ચેનલ થકી મારા બધા ઓડિયોની અંદર મારા મોબાઈલ નાખેલા છે તો મારા જે કાંઈ મારા આશિકો મારા પ્રેમાળ જે કાંઈ આજે ભારતની જનતા મને ચાહે છે અને યુટ્યુબની અંદર મને એટલો જે પ્રેમ કરે છે એના માટે હું તમને કહું છું કે કોઈ પણ એમ કે ભાઈ મનસુખભાઈ ગોવિંદભાઈનો મારા વોઇસ કોલમાં કોઈને એક 5000નો કે 2000નો હું બોલતો હોઉં કોઈને મેં કીધું હોય આવા પૈસા તમારે મને દો તો કામ કરું એને 1 લાખ રૂપિયા ઇનામ આપે છે જે કોઈની પાસે રેકોર્ડિંગ પડ્યું હોય કે મનસુખભાઈ ગોવિંદભાઈને બાકી તમે કઈ ટિકિટ ભાડાના ગાડીનું ભાડું ઈ કઈ તમે તમારી લઈને આવો ને ઈ કોઈને ચૂકવો ઈ મને દીધા ન કહેવાય મેં કોઈની પાસે એવું કીધું હોય કે મને આટલા દેવા પડશે કોઈના સમાધાનમાં જામ તમારી ગાડીમાં આવે કે તમારી ભેગું આવું તો ઈ તમે કોઈ એમ કહો ભાઈ આ છે જે કાગળના પૈસા છે એ કાગળને આપવા પડે ભાઈ અને એ ટાઈપ કરવા વાળા હોય એને આપવા પડે કોઈ પણ જગ્યાએ સમાધાન મનસુખ ગોવિંદે આજીવન ક્યાંય કર્યું નથી અને મારે કોઈની યારે સમાધાન કરવું પડે કે કોઈની યારે વિવાદ થાય એવો મારો એક ઓડિયો જ નથી હું બધાની હારે કાયદાથી સંવિધાનથી હાલું છું કેમ કે સનાતન ધર્મ એ સર્વોપરી ધર્મ ભગવાન બુદ્ધનો પણ એક જ ધર્મ છે બધા સંતનો મત એક છે એટલે મારા માટે અત્યારે ગુજરાત જે મને ચાહે છે જે મારા ફોલોવરો છે એ બધા મને માને છે એટલે આવડા લોકો એક ભાઈનો કે એક કોક ગમે એનો ફોન આવ્યો નાનું છોકરું ટેણીયું ફોન કરે ને તો એ ફોન કરીને મૂકી દે ભાઈ આટલા પૈસા થાય ભાઈ પૈસા લખવાના ટાઈપના જે પૈસા થશે એ તમારે ત્યાં દેવા જ પડશે અને એ કોઈ મારા માસીના દીકરા નથી હાઈકોર્ટમાં ભેગો આવું તો જે વકીલની ફી તમે નક્કી કરો એ તમારે ત્યાં આપવી પડે એ એમાં મનસુખભાઈ બાકી મનસુખભાઈની કોઈની પાસે ફોન કર્યો હોય કે આને તમારે આપવા પડશે કાગળિયાના સ્ટેમ્પના જે કાંઈ થતા હોય એમાં અમે ફોન કરી દઈએ એ તમારે આપવા પડે કોઈનું એકનું રેકોર્ડિંગ કરી અને તમે મૂકી દો તો એ કોઈ માન્ય હોતું નથી એટલે જય ભીમ નમો બુધાય મિત્રો આ ઓડિયાને બનો એટલો શેર કરો અને જે માણસો અહમ સંતોષી હોય એ આવું કરતા હોય અને વિરોધ થાય વિરોધ તો કરવો જ જોઈએ એ હારા માણા છે એને મારો વિરોધ કરવો પડ્યો છે વિરોધ કોનો કરવો પડે કે તમે આંબી શકતા નથી તમે પહોંચી શકતા નથી એટલે અત્યારે મેં વસંતભાઈની વિડિયા થકી જવાબ દીધો જે બેન બોલે છે કે ભાઈ મારી પાસે કોઈએ કાંઈ લીધું નથી કાંઈ કર્યું નથી બાકી સ્ટેમ્પ પેપરના પૈસા દેવા પડે અત્યારે 300 રૂપિયાના સ્ટેમ્પ આવે છે જે ટાઈપ કરે એના પૈસા દેવા પડે છે નોટરી કરે એના પૈસા દેવા પડે છે એ બધી અને આ જે દાગીના તમારા પાછળ આવ્યા એ તો વિડીયામાં જ આવી ગયા તક તમારે ફરિયાદ કરવાનો વારો આવ્યો નથી પણ તમે ફરિયાદ ટાઈપિંગ કરી દીધી છે તમને કાગળ કરી દીધા છે એ ગોંડલ આપણે જે ટાઈપિંગ છે ત્યાં આગળ આપણે પૈસાના ચૂકવવા પડે એમાં કોઈ એવા વિડીયા ન મૂકવાના હોય 2000 રૂપિયા છે ને કોઈ માણસ લઈ શકે 2000 રૂપિયા તમે ખાધા ગણાય તમે તમારા મનથી વિચાર કરો જે માણસ વિચાર કરે કે અત્યારે અરજી ટાઈપ કરાવવાના પૈસા કેટલા લેશ અને વસંતભાઈને કઈ મફત સ્ટેમ્પ મળતા હોય તો એ સુવિધા તમે કરી શકો છો કોઈ પણ જગ્યાએ મફત ટાઈપ થતું હોય તો એ પણ સેવા તમે કરી શકો છો હું એક સમાજ સેવક સમાજની રજ પ્રમાણે કાર્યકર તરીકે કહું છું કે ટાઈપિંગના સ્ટેમ્પના વકીલના એમાં અમે તમને ખાલી સાથે આવી એ ફ્રી હોય બાકી બીજી બધી તમે મને લઈ જાઓ તો ગાડી તમારે લઈ આવવી પડે મારી ગાડીમાં આવો તો એમાં ડીઝલ જોઈ એ મારા બાપાને ફેક્ટરી હાલતી નથી કે આ ગાડી ડીઝલ નાખી દેવું પડે બાકી અહીંથી કંઈ બધે આવું ને 5-5-7000 ડીઝલ જોઈ વસંતભાઈ ઘરે બેઠો રહીએ છે હું રોજ સમાધાનમાં જાઉં છું ભાઈ કાર્યક્રમમાં એટલે એમાં કોઈ ડીઝલ જોતું હોય તો 5000નું ડીઝલ જોઈ તે તમારે નાખી દેવું પડે ભાઈ તમારી રિયામણ હોય ડીઝલ હું નાખી દઉં એવું સમાજ સેવા કોઈ ન બને બધાય છે ને એ તૂટી જાય કેમ કે ગાડી લઈને ઘરની ગાડી લઈને જાઓ ને એનું ડીઝલ માર નાખવાનું તો એટલો બધો હું કોઈ અંબાણી પરિવારનો ભાઈ આપ નથી હું તમારો સમાજ કાર્યકર છું એટલે કાર્યકરને ગાડીમાં કાં લઈ જવો પડે કાં ગાડી મારી લેવું તેમાં ડીઝલ તમારે નાખી દેવું પડે અને તમારી સાથે
ક્યાં કયો ન્યા આવવાનું, 2-5 રૂપિયા ખર્ચો થાય એ મારો ઘરનો ભોગવવાનો હોય, જમવાનો, નાસ્તા પાણીનો, ચાનો, બાકી બીજું કાંઈ તમે મને ઠેઠ લઈ જાઓ અમદાવાદ સુધી, ત્યાં આટણ 5-7 હજાર રૂપિયા ભાડું ઇકોવાળો લીએસ, એ મનસુખભાઈ નાખી દે તો મનસુખભાઈ આગેવાન કહેવાય, તો મનસુખભાઈ હારો કહેવાય, એવું મારે સારું બનવું નથી. કોઈ પણ વ્યક્તિને મારે ત્યાં ફોન કરો તો ફોન કરવામાં કાગળ ટાઈપ સોગંદનામાના જે વકીલ ના થાય એ કરો એમ હો તો મને રિંગ કરવી અને તો મને કહેવું. બાકી કાયદો છે હલાવવામાં નામદાર કોર્ટની અંદર વકીલ રોકવા પડે, એના જે કાંઈ થતા હોય જે એવિડન્સના કાગળિયા ઝેરોક્સ કરવા પડે, એ ઝેરોક્સ આવડો મોટો બંચ હોય અને 1000 પાનાની ઝેરોક્સ હોય ને તો એની 2000 રૂપિયા તો ઝેરોક્સ જ થાય. ગાંડો માણસ સમજી શકે, જે માણસ અભણ હોય ને એ સમજી શકે. આ જે છે ઈ તમે પેલા સાંભળી લ્યો કે પેલા પર્દાફાશ કોને કહેવાય, જેની અંદર તમારો વજન રહે છે, ઈ બેને કેવું કીધું 2000 રૂપિયા ભાઈ, 2000 રૂપિયા છે ને ભાઈ, ઈ 500 રૂપિયા અત્યારે ટાઈપ વાળા લે છે, નોટરી કરવા વાળા અત્યારે છે ને 1500 રૂપિયા છુકા છડેના કાગળના નોટરીના હટણ બધે 5-5 હજાર રૂપિયા થાય છે. બેનને આખી ફરિયાદ લખી દીધી ને એના એને 2000 રૂપિયા ટાઈપ ને બધું થઈને આપ્યા છે, એમાં બેન હટણ રોવા માંડી છે. હવે એને જે ઓલા સાધુને આખા દાગીના દીધા એમાં કોઈ વિચારતું નથી કે એ આખો સેન દઈ દીધો, એને બધું એને આપી દીધું, પૈસા એને આપી ઉપડાવીને. ભાઈ શું નામ છે આપણે, અસ્મિતાભાઈ, બોલો ભાઈ, દેવ મોરારી ભાઈ ને દાગીના મૂકી અને એને આપી દીધા, બેન રોવે નથી ચડી આ ટાઈપના, અને એમાં એ બેન રોવા ચડી. એમાં ભાઈ વસંતભાઈ બહુ ઓછું લાગી ગયું અને વસંતભાઈ બહુ એમાં દુઃખીને લાગ્યું. ઓય માણિકા તો કેવડો મોટો તોડ કહેવાય. એલા તમે ઓલા PSIમાં એટ્રોસિટીના કેસમાં 5 લાખ રૂપિયા લીધા, એમાં મેં ખાલી બોલ્યો એટલું કે કોઈ સમાધાનના પૈસા લઈને સમાધાન ન કરાય, આમાં ખાલી બીજો મુદ્દો નથી. અને આવા કોક કોક એક એક વિરોધી ફોન કરે એના ઓડિયા ચડાવે, તમે ભાઈડા ન કહેવાય, એની પાછળનું રેકોર્ડિંગ ચડાવાય કે આ બેન ફોન કરે છે, પછી મનસુખ ગોવિંદને ફોન કરાય, મનસુખભાઈ બેન લાઈનમાં છે, બેન ને અહીંયા લઈ આવાય, એના પુરાવા મુકાય, બેન ને યારે મેં વાત કરી હતી, રેકોર્ડિંગ મુકાય કે હા મનસુખભાઈ હું અસ્મિતા બેન બોલું છું, હા બોલો મનસુખભાઈ 2000 રૂપિયા આપવા જોશે તો હું કરીશ, એવા રેકોર્ડિંગ મૂકો ને એને પર્દાફાશ કર્યો કહેવાય. એ હાલી હું મળ્યા છું જરીક જો સમાજ, ખાલી યુટ્યુબ ની અંદર તમે આ મૂકો, પણ એનો વિચાર આ હું જે બોલું છું ને એક એક શબ્દની તમે તુલના કરશો એટલે તમને સમજાઈ જાય. એક રેકોર્ડિંગ મૂકવાથી ન સમજાય, હું એક રેકોર્ડિંગ કોઈનું આવ્યું હોય એમાં હામાનું રેકોર્ડિંગ હોય તો એ ઓડિયો ચડાવતો જ નથી, હામે વ્યક્તિ કબૂલે છે તે પછી જ મૂકું. સામેના વ્યક્તિનો પર્દાફાશ થયો, આ બેન કહે છે એ ભાઈને ફોન કર્યો, અસ્મિતા બેન જુનાગઢના જે છે એમને દેવ મોરારીને ફોન કર્યો છે, એ ચેનને એ પાછા દે દીધા, એ અત્યારે વિડીયો અપલોડ થઈ ગયો છે, એ સાંભળી લ્યો. પછી વસંતભાઈને કોમેન્ટ મારો કે દાદા એ તને ખૂટતું નથી, તું જો પેલા તું આ જો કે પર્દાફાશ એને કહેવાય, બાકી એવા સિંગલ સિંગલ તું રેકોર્ડિંગ મૂકીશ તો એમાં બધા વિચારે કે આવું કોઈ પણ વ્યક્તિ હોય, તો કોઈ બે કોથરો પી ગયો હોય એ ફોન કરે એ રેકોર્ડિંગ ચડે કે એનાથી તમારી વેલ્યુ નો વધે ન વધે. હામે ફોન કરનાર વ્યક્તિ કોણ છે, એની અંદર દમ શું છે એમાં હોય, બાકી તો કઈ ભગત ખાલી જે ઓલા બાપુના વિડીયા મૂકો છો આપણે સત્તાધારના મહંતના, એ તો તું તોડબાજી કરવા હાથ મૂકો, તે ઓલા ગઢવીના 5 લાખનું સમાધાન કીધું તો બાપુને 2 કરોડમાં ધરપાડવા જ એટલે. અને મનસુખ ગોવિંદ કોઈ જગ્યામાં કોઈ ઠેકાણે એક જ ઓડિયો ચડાવે એનો ત્રીજો ઓડિયો નહીં હોય, અને તે ઓલા આપણે સત્તાધારના બાપુના 8 મીડિયા ચડાવ્યા છે તને નમતું દેતા નથી, એટલે એ કાકા એક ઓડિયો એક જ હોય, સમાધાન એક જ હોય, એ ડિબેટ એક જ હોય, ઘડીક થાય મૂકા કરે ને એ ગાંડીનો કહેવાય, એને ભાન જ ન હોય, ઓડિયો ઘડીક થાય ન હોય, અને મનસુખ ગોવિંદનો બબેન તંતઈ ઓડિયો જ નહીં હોય, એક જ ઓડિયો સાંભળી લેજો, કોઈ દી સિંગલ રેકોર્ડિંગ નહીં હોય, એને પૂર્ણ ઠેઠ સુધી એનું મેં રેકોર્ડિંગ કર્યું હોય છે, ગોવાનું હોય તો ભલે, કદાચ કોઈ ચીટિંગ નું હોય તો ભલે, કદાચ કોઈના રિહામણાનું હોય તો ભલે, એમાં એના રિહામણા દીકરી રિહામણા હશે એના રેકોર્ડિંગ મૂક્યા છે. હવે આ બેનને ઓછું લાગી ગયું છે અને ભાઈ વસંતભાઈ એના હગા ભાઈ બની ગયા છે, તો એ બેનને ત્યારે ફોન કરો, એ બેન ત્યારે ન્યાય વકીલ રોકી અને અરજી કરી શકતા હતા. એ હું એક જ કોઈ ભારતમાં હું એક જ કાયદો આગળમાં લોયરો પડ્યા છે, ગોંડલની અંદર લોયરો પડ્યા છે,
તમે વિડીયો થકી ઓડિયો થકી મને ફોન કરો, હું વકીલ પાસેથી લખાવતો હોય, નામદાર કોર્ટમાં જ જતો, મારા ઘરે કાંઈ છે નહીં, અદાલતમાં તમારી હારે આવું તો સારો વકીલ કોણ છે, તમને ન્યાય મળે એમ કોણ છે, એની હારે મારે આવવાનું હોય. બાકી એમાં સમાજ આમ કરે છે, સમાજ તેમ કરે છે. આ વિડીયોના એક એક શબ્દની તુલના કરો કે ગાંડો મળે. હવે ભાઈએ ઓડિયો વાયરલ કર્યો, પર્દાફાશનો મનસુખ હોય નો, અને હાથી મારી નાખો 2000 રૂપિયા, તમને ચોખ્ખા સમજાવું, 500 રૂપિયા ટાઈપ ના થાય, 1000 રૂપિયો નોટ લઈ લે. હવે આ ચોખ્ખો હિસાબ તમે જોઈ લો, એમાં મનસુખ ગોવિંદે હું પૈસા ખાધા હોય એ તમે જોઈ લો. અત્યારે કોઈ પણ ને મનસુખભાઈ ને ફોન કરો મારા નંબર ઉપર, તો કાગળના પૈસા, ઝેરોક્સ ના પૈસા બધા તમારા, ઝેરોક્સ તમારે કરતી આવવાની, ટાઈપ કરવાના વકીલ ને કે ટાઈપ પણ દેવાના થશે, નોટરી કરવાના પૈસા આપવા પડશે, પછી વકીલ રોકો એની ફી ચૂકવવી પડશે. હું એક સમાજ કાર્યકર તરીકે તમારી સાથે આવીશ, તમને સલાહ સૂચન કરીશ, અને તમારી હારે મારી થાય એ મદદ કરીશ. બાકી ટાઈપના પૈસા હું નહીં આપું. ક્યાંય ગાડી લઈને ભેગું આવવાનું થાય, ડીઝલ તમારે નાખી દેવું પડશે, કેમ કે મારે બાલ બચ્ચા પરિવાર છે. વસંતભાઈની બાઈ રિહામણે છે, એની બાઈ ત્યાં નથી, એનો પરિવાર ત્યાં નથી, વસંતભાઈ એકલા છે, એની બાઈને રાખી શકતા નથી, એની બાઈ રિયામણે છે, અને એના સમાધાની ન કરી શકે, એના પર્દાફાશી ન કરી શકે. મેં મારી દીકરીના લગ્ન સંસારમાં કર્યા, મારી દીકરીએ રિહામણું કાઢ્યું નથી, કમરકોટડા છે જોઈ લેજો. મારા બે છોકરાની વહુ છે, એને કોઈ રિહામણા કાઢ્યા નથી, એના અમારા ઘરે ડખો નથી. અમે એટલે બધાને પર્દાફાશ કરી છીએ. અને વસંતભાઈ તમે તમારી બાઈને પહેલા તેડી લ્યો, તમે તમારા ઘરનું પહેલા સીધું કરી લ્યો, પછી બીજાના પર્દાફાશ કરવા. આ બેન તમને રોય છે, તમારી પત્ની પણ રોય છે, તમારી બાઈ રિહામણે છે, અને મારી વાત વાહિયાત લાગતી હોય તો વસંતભાઈની ઘરવાળી ક્યાં છે એના ઘરે જઈને પૂછી લેજો. વસંતભાઈની ઘરવાળી રિસામણે છે, અને ઈ ભાઈ મારા પર્દાફાશ કરે છે. મારા ઘરે કોઈ બાઈ રિહામણે નથી, અમે આખું ઘર કાળ ચોકડીયામાં પડ્યા છીએ, અંધશ્રદ્ધામાંથી બહાર નીકળેલા છીએ, અમે કાળા કામળા મોઢેલા છે, અમારી માથે ડાઘ લાગે એવું નથી. એટલે વસંતભાઈ તમે તમારી બાઈને તેડી લ્યો, પછી આ બાઈને સાની રાખજો, પહેલા તમારી બાઈ રોઈ છે એને સાની રાખો. એટલે તમારી બાઈ રિહામણે છે, અને અમરેલીના કોઈ નજીકમાં હોય વસંતભાઈની બાઈ રિહામણે ન હોય તો 1 લાખ રૂપિયો હું દાન કરું. પછી હવે કદાચ ઓડિયો સાંભળીને કાલે તેડી આવે તો મારો બાપ જાણે ભાઈ, તો મને ખબર નથી, કદાચ ઓડિયોના માધ્યમ થકી એનું સમાધાન થઈ જાય તો મને હું રાજી થાઉં છું. પણ વસંતભાઈની બાઈ રિહામણે છે, એ આ બાઈની વેદના સમજી શકે નહીં. જેની બાઈ રિહામણે હોય એનો પર્દાફાશ ન કરાય. એટલે વસંતભાઈ તમે આ બાઈનું જે દુઃખ આણો છો એમ તમારી બાઈ પણ રોય છે, એને તમે ખાતા ખોરાકીનો કેસના પૈસા હાલે છે ને એને દેતા દાવ, અને પછી આ બીજી બાઈનું સાન્યું રાખો. એટલે હું તમને ખાલી આટલું કહું છું. જય ભીમ, નમો ઉદય. કદાચ મારાથી 2 શબ્દ બોલાઈ ગયા હોય તો વસંતભાઈ પણ માફ કરે, પણ આ તમે તમારા કુવાડા, જે કુવાડો ઘરનાર હોય ને એ કુવાડો એને પણ લાગી જાય. એટલે વસંતભાઈ તમે હતાધારના પર્દાફાશ કરો છો, સાધુ સંતોના પર્દાફાશ કરો છો, સાધુ સંતોની તમને ખબર ન હોય, તમને સનાતન ધર્મની ખબર ન હોય, તમને રોહિદાસ બાપાની ખબર ન હોય, તમને કબીરની ખબર ન હોય, તમને ખાલી દાઢી મૂછની ખબર હોય, ઘોડી માથે ચડે તમારી મા બેન થાય એટલી તમને ખબર હોય, બાકી બીજી તમને ખબર ન હોય, સનાતન ધર્મમાં ડિબેટ કરવી હોય તો મનસુખ ગોવિંદને ફોન કરજો. વસંતભાઈ પછી કબીરમાં ડિબેટ કરવી હોય તો મનસુખ ગોવિંદને ફોન કરજો. આ ચક્રી પાનું છે. કેવું પાનું? ચક્રી પાનું. જ્યાં લગાડો ના, વસંત ચાવડા ફિક્સ પાનું છે. 13 નંબર ના બોલ માં લાગે, બાકી 14 નંબર, 16 નંબર, 20 નંબર ના બોલ નો ખુલે. અને મનસુખ ગોવિંદ છે સનાતન ધર્મ થી તમે માની લીજો, ઇસ્લામી ધર્મ થી ડિબેટ કરવાની છૂટ છે, દેવી દેવતામાં ડિબેટ કરવાની છૂટ છે. પણ નામદાર કોર્ટમાં કોઈ પણ કાર્યવાહી, ન્યાય માંગવા ટાણે કોઈને વકીલ રોકવો હોય તો એ વકીલની ફી ચૂકવવી પડશે. પછી ત્યાં નાનો હોય તો ભલે, ત્યાં મોટો હોય તો ભલે, નાનો માણસ હોય તો નાનો વકીલ રોકવાનો, પૈસાદાર હોય તો મોટો વકીલ રોકવાનો. ઝેરોક્સ કરવા જાય, ઝેરોક્સ વાળો પૈસા લે છે, એ કોઈ મારી માસીના છોકરા નથી. પછી ટાઈપ વાળો એ કોઈ મારો માસીનો છોકરો નથી. એટલે વસંતભાઈ આ ઓડિયો સાંભળી લેજો. તમે સમાજની અંદર, તમારા અમરેલી જિલ્લામાં માણસો ઘણા સારા માણસો છે, પણ તમે ન્યાના આગેવાનો જ બાધો છો. તમે ભનુભાઈ ચૌહાણનો પણ વિરોધ કર્યો હતો, નવચેતનભાઈનો પણ વિરોધ કર્યો હતો. હાલ તમે અત્યારે અંદરોઅંદરનો તમારો ડખો હાલે છે. મનસુખ ગોવિંદ સમાજના વિવાદમાં પડવા માંગતો નથી, અને સમાજને
અને બધાને હાથ જોડી વિનંતી કરું છું કે કોઈ અંદરો અંદર ના કે સમાજે સમાજ ના બાધો તો મને ફોન નહીં કરવાનો. કોઈ પણ જગ્યાએ અન્યાય થતો હોય, બીજી કાસ્ટ ના હોય, બાકી તમે ભાઈઓ ભાઈઓ બાંધો, બેન ભાઈ બાંધો, દીકરી દીકરાના રિયામણા કરો, એમાં મને કોઈ ફોન કરવો નહીં. એના માટે કે હું સાહેબ સમાજનો કાર્યકર છું, જે કાર્યક્રમ કરતા હોય એમાં એક બાજુથી અબજસ મળે. દીકરી દીકરાના કામ કરો તો દીકરી હારી હોય તો દીકરા વાળો અબજસ દે, દીકરા હારો હોય તો દીકરી વાળા અબજસ આપે, એક જગ્યાથી અબજસ મળે. અને એ અબજસ અમારી માથે આવતા જ હોય, કેમ કે અમે કબીર ખડા બજાર મેં સબકી માંગત ખેર, ના કિસી સે દોસ્તી તો ના કિસી સે વેર. સાહેબ અમારે કોઈ યારે વેરભાવ નથી, પણ આવા વિડીયા રજૂ કરી અને તમે મૂકશો તો એનાથી કોઈ વાંધો નથી. આ વિડીયાને બને એટલો શેર કરો જેથી કરીને ખ્યાલ પડે. એટલે આવું છે, જય ભીમ, નમો બુદ્ધાય, જય સનાતન ધર્મ, જય રોહિદાસ બાપા, જય કબીર સાહેબ, જય મહાપુરુષોની જય. આ મહાપુરુષોના વાણી થકી, કેમ કે આ વાણી મળી કોઈ ગુરુ મહારાજની દેન હોય, કેમ કે ગુરુ કર્યા પણ જેને જ્ઞાન ન આવ્યું, જેને વિમળ ન આવી વાણી, કા જેનો ગુરુ જ્ઞાન વિના નો કા પાપી પ્રાણી. એટલે સાહેબ આ બધી મહાપુરુષોની વાણી કઈ છે નહીં. અને જે આવું કરવા કરતા હોય એ આખી જિંદગી આ કરતા હોય, આ બીજી થશે જેથી કરીને એને આવો વિડીયો મૂક્યો છે અને આવું કરતા હોય છે. અને એવા ઘણા માણસો છે ને, આવા લાખો માણસો છે, વખાણ કરનારા છે અને બાપા ગાઈ રહે છે. એટલે અમારે કોઈનાથી વેરભાવ નથી. આ લાઈવ થવાનું કારણ ફેસબુકની અંદર એટલા માટે છે કે આ માણસના આવા સ્વભાવ હોય. વસંતભાઈ ગમે એનું ગાંડો ફોન કરશે ને તોય ચડાવી દે, કોઈ રિયામણા વાળી ફોન કરશે તો ચડાવી દે, એની પાછળનો બ્રેકગ્રાઉન્ડ નથી. આ બેને ફોન કર્યો મને ફોન કરવો જોઈએ કે મનસુખભાઈ આ બેના ઉકે છે, અને એ બેનનું પહેલા એ જોવું જોઈએ. 2000 રૂપિયા એને કીધા, મેં ટાઈપવાળા નહીં પાછે, અને મારો દીકરો ન્યા હતો એટલે અંકિતભાઈ એ રોકડા લેવાનો હતા કે ભાઈ અમે અંકિતભાઈને ન્યા તમે દઈ દઈ, તમે રોકડા આપી દેશો 2000 રૂપિયા. એ તોડ કરે 50,000 નો થાય, 25,000 નો થાય, 1,00,000 નો થાય, એને તોડ કહેવાય. 5,000 થી 10,000, 25,000 એને તોડ કહેવાય. 2,000 રૂપિયા 1,000 રૂપિયા તોડ નો કહેવાય. એ બુદ્ધિ વગરના આ સમજી લે, અને તારી બાઈને તેડી આવજે વસંતભાઈ, એવી મારી વિનંતી છે. અને તારું રિહામણું પતાવી દે, પછી આ બેન નશાની રાખજે, પેલા તારી બાઈ નશાની રાખી દે. આવી